હવે આપણે આ વિડિયોમાં આલ્કોહોલ ફિનોલ અને ઇથરના વર્ગીકરણ વિશે જોઈએ તેમાં પહેલું વર્ગીકરણ છે આલ્કોહોલનું વર્ગીકરણ હવે એમાં પણ આપણને ત્રણ પ્રકાર આપેલા છે પહેલું છે OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ બીજું છે sp3 સંકરણના આધારે વર્ગીકરણ અને ત્રીજું છે sp2 સંકરણના આધારે વર્ગીકરણ તો આલ્કોહોલના હજુ આપણને ત્રણ વર્ગીકરણ આપેલા છે એમાંથી એક નંબરનું જોઈએ તો કે OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ તો કઈ રીતે તો કે એવા આલ્કોહોલ સંયોજનો કે જેમાં એક જ OH સમૂહ આવેલો હોય તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે એવા આલ્કોહોલ સંયોજનો કે જેમાં બે OH સમૂહ આવેલા હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રણ હોય તો એને ટ્રાયહાઇડ્રિક અથવા પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે તો શરૂઆત કરીએ તો OH સમૂહ એક જ હોય એવું સંયોજન આપણે જોઈએ તો કે આ સાઈડ CH3 લખીએ તો કે મિથેનોલમાં આપણે જોઈએ એક જ OH સમૂહ આવેલો હવે ઇથેનોલની વાત કરીએ તો એમાં આપણે જોઈએ કાર્બન બે છે પણ OH સમૂહની સંખ્યા એક જ છે તો એ ઇથેનોલ અને મિથેનોલ એ આપણા માટે શું બનશે તો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ આ બંને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય છે હવે આપણે એવા સંયોજનો જોઈએ કે જેમાં OH સમૂહની સંખ્યા બે હોય તો એનું એક ઉદાહરણ તો કે આપણા ઉપર આ બે કાર્બન અને બંને કાર્બન પર OH સમૂહ એટલે એક આલ્કોહોલ છે એમાં બે OH સમૂહ બે બંધ તો હાઇડ્રોજન બે લખી શકીએ આ સાઈડ બે તો આ આપણા માટે શું બનશે તો કે ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને આનું IUPAC નામ આગળ આપણે લખેલું જ છે ઇથેન 1,2 ડાયોલ તો આ ઇથેન 1,2 ડાયોલ જે છે એ આપણા માટે ડાયહાઇડ્રિક આલ્કોહોલ થાય હવે આપણે ત્રણ OH સમૂહના ઉદાહરણ લઈએ તો ત્રણ કાર્બન અને ત્રણે ત્રણ કાર્બન પર OH સમૂહ તો આ આપણા માટે થશે ટ્રાયહાઇડ્રિક અથવા પોલીહાઇડ્રિક આલ્કોહોલ બે બંધ તો હાઇડ્રોજન બે ત્રણ બંધ તો હાઇડ્રોજન એક બે બંધ તો હાઇડ્રોજન બે IUPAC ના ત્રણ કાર્બન તો શું થવાનું કે પ્રોપેન એક બે ત્રણ નંબર ઉપર OH કે 1,2,3 ટ્રાયોલ આપણે લખી શકીએ તો આ આપણા માટે શું બનવાનું તો કે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ અથવા એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રમાણે OH સમૂહની સંખ્યાના આધારે આલ્કોહોલનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે મોનોહાઇડ્રિક આલ્કોહોલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને પોલીહાઇડ્રિક આલ્કોહોલ હવે પછી આપણે બીજા વર્ગીકરણ પર જઈએ કે જે sp3 સંકરણના આધારે વર્ગીકરણ આપેલું છે તો હવે આલ્કોહોલમાં બી જોઈએ કે જેમાં કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને એ કાર્બન પર OH સમૂહ આવેલો હોય છે બરાબર કે ધરાવતા સંયોજનો નું વર્ગીકરણ તો એમાં આપણે એક નંબર હવે જોવાનો કે જેમાં પ્રાથમિક દ્વિતીય અને તૃતીય આલ્કોહોલ ના વર્ગીકરણ આપેલા છે પહેલા જોઈએ કે પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય
तो हवे जो तो के OH समूह जे कार्बन साथे जोड़ायो होय ए एक कार्बन साथे जोड़ायेलो होय तो आ संयोजन आपणा माटे शुं बनशे प्राथमिक अल्कोहोल। हवे sp3 संकरण नी वात करेले छे तो जे OH समूह धरावतो कार्बन सिंगल बंध धरावतो होवो जोईए तो आ कार्बन पर आपणने sp3 संकरण जोवा मळशे। तो आ साइड आपणे एक CH3 लखीए तो आ संयोजन आपणा माटे शुं बनवानुं प्राथमिक अल्कोहोल। तो હવે આપણે એને લખવું હોય તો કે આ સાઈડ હાઇડ્રોજન અને આ સાઈડ હાઇડ્રોજન લખી શકીએ કે CH3 CH2OH એટલે ઇથેનોલ થાય અને ઇથેનોલ આપણા માટે શું બનશે પ્રાથમિક આલ્કોહોલ। હવે જોઈએ તો કે આ ભાગમાં આપણે જે CH3 લખેલું છે અહીંયા CH2 CH3 CH2 CH2 CH3 આ પ્રમાણે શૃંખલા આપણે લખી શકીએ। તો હવે જો એને આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ કાર્બન H H અને R તો કે આ ભાગમાં આલ્કાઇલ શૃંખલા અથવા એરાઇલ શૃંખલા આવી શકે બરાબર। તો એ આપણા માટે શું બનશે પ્રાથમિક આલ્કોહોલ। તો કે એને આપણે આ પ્રમાણે લખી શકીએ પ્રાથમિક આલ્કોહોલ અને એને ટૂંકમાં દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકીએ પ્રાથમિક આલ્કોહોલ। તો આ પ્રમાણે આ ભાગમાં R જે છે એમાં કાર્બનની સંખ્યામાં વધારો થશે OH સમૂહ ધરાવતો કાર્બન આપણે જોઈએ છે તો કે સિંગલ બંધ ધરાવે ત્યાં sp3 સંકરણ આવે છે। આગળ જોઈએ દ્વિતીયક આલ્કોહોલ કોને કહેવાય તો એમાં OH સમૂહ ધરાવતો કાર્બન OH સમૂહ ધરાવતો કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે શું કહી શકીએ દ્વિતીયક આલ્કોહોલ। તો કે આ સાઈડ એક બોન્ડ તો હાઇડ્રોજન 3 આવે એક બોન્ડ તો હાઇડ્રોજન 3 આ ભાગમાં એક સંયોજકતા પામે બરાબર। તો કે સિંગલ બોન્ડ ધરાવતો કાર્બન OH સમૂહ સાથે જોડાયેલો તો આપણા માટે શું બનશે કે જે બીજા બે કાર્બન સાથે જોડાયેલો એટલે દ્વિતીયક બનશે અને IUPAC નામ લખવું હોય તો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની 1 2 અને 3 3 હોય તો પ્રોપેન આવે પ્રોપેન અને એક બે બીજા નંબરના કાર્બન પર OH સમૂહ તો એને આપણે શું લખી શકીએ પ્રોપેન ટુ ઓલ કે જે આપણા માટે શું બને છે દ્વિતીયક આલ્કોહોલ। હવે આ બે CH3 ની જગ્યાએ આપણે શૃંખલા લખી હોય તો લખી શકીએ તો એ દ્વિતીયક આલ્કોહોલનું જે સ્વરૂપ છે એ આ પ્રમાણે હોઈ શકે કે આ R1 R2 અને H આ આપણા માટે શું બનશે તો કે દ્વિતીયક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ કે જેને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ બરાબર। આગળ આપણે જોઈએ તો તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય તો કે OH સમૂહ ધરાવતો કાર્બન OH સમૂહ ધરાવતો કાર્બન ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય કે આ સે આ એક બે અને ત્રણ ત્રણે ત્રણ જગ્યાએ આપણે CH3 લખી શકીએ આ આપણા માટે કયો આલ્કોહોલ થવાનું તૃતીયક આલ્કોહોલ અને કેન્દ્રસ્થ પરમાણુ જે કાર્બન છે એ sp3 સંકરણ જ અહીંયા પણ ધરાવે કે sp3 સંકરણ ધરાવતા સંયોજનોમાં આ તૃતીયક આલ્કોહોલ બનશે। IUPAC નામ લખવું હોય તો શું લખી શકીએ લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થશે ત્રણ એમાં બીજા નંબરના કાર્બન પર મિથાઇલ અને ઓલ તો કે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ એ આપણા માટે શું બનશે કે તૃતીયક આલ્કોહોલ। હવે આ CH3 ની જગ્યાએ આપણે R લખી શકીએ શૃંખલા કે CH2 CH3 CH2 CH3 CH2 CH3 તો કે આ ભાગમાં આપણે ચેન્જ કરી શકીએ તો એ તૃતીયક આલ્કોહોલનું સ્વરૂપ આ પ્રમાણે જોવા મળશે। આ સાઈડ આપણે લખી શકીએ R1 R2 અને R3 કે જે આપણા માટે શું બનશે તૃતીયક આલ્કોહોલ કે જેને આપણે ટૂંકમાં દર્શાવવું હોય આ પ્રમાણે તૃતીયક આલ્કોહોલ દર્શાવી શકીએ છીએ। હવે આ જે પણ આપણે જોયું એને વાક્ય સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય એ જોઈએ કે જેમાં OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તેની સાથે જોડાયેલા કાર્બન અનુક્રમે 1
બે અને ત્રણ હોય તો તેને પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વાક્ય પર આપણે જઈએ તો એને આ પ્રમાણે લખી શકાય તો કે sp3 સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. પહેલું વાક્ય થયું. બીજું વાક્ય તો કે હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ ધરાવતો sp3 સંકૃત અથવા સંકરણ ધરાવતો કાર્બન પરમાણુ એક બે અથવા ત્રણ કાર્બન સાથે જોડાયેલ હોય છે તેને અનુક્રમે પ્રાથમિક, એટલે કે એક હોય તો પ્રાથમિક, બે હશે તો દ્વિતીયક, અને ત્રણ હોય તો તૃતીયક આલ્કોહોલ કહે છે. તો આ પ્રમાણે આપણે જે અત્યારે ઉદાહરણો જોયા એને આ રીતે બે વાક્યમાં લખી શકીએ છીએ. હવે એના પછી બીજું વર્ગીકરણ આપેલું કે જેમાં આલ્કાઇલિક આલ્કોહોલ રોમન આંકડામાં બે નંબર આપવાનો, અથવા એને એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એલાઇલિક આલ્કોહોલ તો કે એલાઇલિક આલ્કોહોલ સંયોજનો કેવા પ્રકારના હોય તો જોજો, આલ્કોહોલ એટલે આપણને ખબર છે તો કે OH સમૂહ આવે, અને sp3 સંકરણ જોતા છે તો કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, તો કે આ જે કાર્બન છે એ તો સિંગલ બંધાઈ ધરાવશે, બરાબર. હવે આગળ જોઈએ તો એલાઇલિક આલ્કોહોલમાં OH સમૂહ ધરાવતો કાર્બન અને એની સાથે જોડાયેલો કાર્બન જો દ્વિબંધ ધરાવતો હોય તો એવા સંયોજનો જે છે એ એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખાય છે. કે આ સાઈડ આપણે હવે કાર્બન લખી શકીએ. હવે જો તો કે આ સાઈડ બે બંધ તો આપણે શું લખી શકીએ, CH2. આ સાઈડ આપણે જોઈએ તો કે 1 2 3 બંધ તો એક હાઇડ્રોજન લખી શકીએ, બરાબર. તો એને આપણે આ સાઈડ અહીંયા લખીએ, બરાબર. તો આ પ્રકારનું જે પણ સંયોજન બનશે એ એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખાય છે. તો આ હવે જે પણ આપણે જોયું એ વાક્ય સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય, તો કે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન અને તેની સાથે જોડાયેલો કાર્બન જો sp2 સંકરણ અથવા દ્વિબંધ ધરાવતો હોય તો તે સંયોજનને એલાઇલિક આલ્કોહોલ અથવા તે આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો કે OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય છે તે સંયોજનને એલાઇલિક આલ્કોહોલ કહે છે, બરાબર. હવે આ એલાઇલિક આલ્કોહોલના આપણે ઉદાહરણો જોઈએ તો આપણે કઈ રીતે ઉદાહરણ બનાવી શકીએ એ જોજો.
જે ફોર્મેટ પ્રમાણે આપણે અહીંયા સેટ કરેલું છે તો કે આ જે બંધારણ છે કે આપણે એકવાર લખીએ ઉદાહરણ તો કે CH2 માં કોઈ ફેરફાર નથી CH માં કોઈ ફેરફાર નથી આ ભાગમાં કાર્બન અને OH માં કોઈ ફેરફાર નથી બરાબર હવે આ બે બંધ જે છે એમાં આપણે હાઇડ્રોજન લખીએ તો આ સંયોજનમાં આપણે જોઈએ કેટલા કાર્બન દેખાય કે 3 બરાબર તો એ 3 કાર્બન જે છે એમાં OH સમૂહ ધરાવતો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે તો આ આપણા માટે શું બનશે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ આ શું બનશે કે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ બનશે અને બીજું તો એનું આપણે IUPAC નામ લખવું હોય તો કે પ્રોપેન એમાં આપણે જોઈએ OH સમૂહ આ સહિત છે તો આ એક નંબર અને બે નંબર તો આપણે લખવું હોય તો શું લખી શકીએ કે 2 in 1 all બીજા નંબર પર ડબલ વન અને પહેલા નંબર પર ઓલ કે 2 in 1 all તો કે પ્રોપેન 2 in 1 all એ આપણા માટે શું બનશે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ બીજો સ્ટેપ જોઈએ તો કે આ ભાગમાં આપણે એક જગ્યાએ એક CH3 મૂકી તો CH2 ડબલ વન CH3 H અને OH હવે આપણે જોઈએ તો કે OH સમૂહ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો તો કે 2 તો એ આપણા માટે શું બનશે કે દ્વિતીય એલાઇલિક આલ્કોહોલ બનશે એનો IUPAC નામ લખવું હોય તો શું લખી શકીએ કેટલા કાર્બનની શૃંખલા થશે 1 2 3 અને 4 ચાર એટલે આપણે શું લખી શકીએ કે બ્યુટેન બ્યુટેન બે ભાગ કરીએ ક્રિયાશીલ સમૂહ આ સાઈડ કે નંબર 1 2 અને 3 તો બ્યુટેન 3 in 2 all એ આપણા માટે કયું સંયોજન થવાનું કે દ્વિતીય એલાઇલિક આલ્કોહોલ તો આ પ્રમાણે દ્વિતીય એલાઇલિક આલ્કોહોલ પણ શક્ય છે હવે આપણે આગળ જઈએ એક CH3 અને નીચે હજુ આપણે એક CH3 એડ કરીએ તો સંયોજન બનશે તો CH2 ડબલ બોન્ડ CHC CH3 CH3 અને OH કે જેમાં OH સમૂહ ધરાવતો કાર્બન 1 2 અને 3 કાર્બન સાથે જોડાયો તો એને આપણે શું લખી શકીએ તૃતીય એલાઇલિક આલ્કોહોલ તૃતીય એલાઇલિક આલ્કોહોલ અને એનું IUPAC નામ શું લખી શકીએ કે 1 2 3 4 કાર્બનની શૃંખલા તો નંબર આ સાઈડથી આપી શકીએ બે ભાગ કરીએ તો ક્રિયાશીલ સમૂહ બે થઈ ગયા કે આ 1 2 3 અને 4 4 હોય તો બ્યુટેન ફિક્સ થઈ ગયું પણ એમાં આપણે જોઈએ બીજા નંબર ઉપર એક મિથાઇલ છે તો કે 2 મિથાઇલ બ્યુટેન 3 in 2 all કે જે આપણા માટે એલાઇલિક આલ્કોહોલ છે પણ કયા પ્રકારનો તૃતીયક પ્રકારનો તો આ પ્રમાણે એલાઇલિક આલ્કોહોલ છે તો એવી જ રીતે બેન્ઝાઇલિક આલ્કોહોલ આવે તો હવે એના પછી 3 નંબર બેન્ઝાઇલિક આલ્કોહોલ કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કઈ રીતે હોય તો કે જેમાં આપણને ખબર છે આલ્કોહોલ છે તો OH આવે તો કે OH સમૂહ ધરાવતો કાર્બન જો બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયો હોય કે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયો હોય એ જે આલ્કોહોલ છે એને બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે આ સહિત બે સંયોજકતા આપણે આ પ્રમાણે લખીએ
तो आ संयोजन जे छे ए आपणा माटे बनशे बेंझाइलिक आल्कोहोल। હવે એને વ્યાખ્યા સ્વરૂપમાં લખવું હોય તો કે OH સમૂહ ધરાવતો કાર્બન અથવા કાર્બન પરમાણુ બેન્ઝીન ચક્રના કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે અથવા બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે અને એના ઉદાહરણ આપણે આ પ્રમાણે લખીશું કે આ સાઈડ પહેલા આપણે હાઇડ્રોજન લખીએ તો સંયોજન આ પ્રમાણે બનશે કે આ બેન્ઝીન છે એમાં બે હાઇડ્રોજન એડ કરીએ કે CH2 અને OH બરાબર તો આ સંયોજન જે છે એને શું કહેવાય કે બેન્ઝાઇલિક આલ્કોહોલ અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ આનું સામાન્ય નામ છે બરાબર IUPAC નામ જો લખવું હોય તો એ વન ફિનાઇલ મિથેનોલ થશે તો એક કાર્બનની શૃંખલા એટલે આ મિથેનોલ એની સાથે ફિનાઇલ આગળ આપણે 11 નંબરમાં જોયું છે કે આ ક્રિયાશીલ સમૂહ કયો કહેવાય ફિનાઇલ તો કે વન ફિનાઇલ મિથેનોલ અથવા ફિનાઇલ મિથેનોલ એ શું કહેવાય બેન્ઝાઇલિક આલ્કોહોલ હવે આ ભાગમાં એક CH3 લખીએ આ પ્રમાણે બનશે CH3 અને OH આ સરીક H બરાબર તો હવે આપણે જોઈએ પણ કેટલા કાર્બનની શૃંખલા દેખાય તો કે એક અને બે કાર્બનની શૃંખલા બે ભાગ કરીએ તો આ નંબરના કાર્બન પર ક્રિયાશીલ સમૂહ આ એક નંબરનો કાર્બન અને આ બે નંબરનો કાર્બન તો હવે એમાં જોઈએ OH સમૂહ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાય કે RCH3 અને બેન્ઝીનના કાર્બન સાથે તો કે બે બે હોય તેને આપણે શું કહી શકીએ દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ અને કે જો IUPAC નામ લખવું હોય તો શું લખી શકીએ વન ફિનાઇલ કાર્બન બે છે એટલે ઇથેનોલ થશે તો જો વન ફિનાઇલ ઇથેનોલ એનું IUPAC નામ થશે આગળ જોઈએ તો કે આ ભાગમાં હવે આપણે એક CH3 એડ કરીએ ઉપરના ભાગમાં એક CH3 એડ કરીએ તો સંયોજન આ પ્રમાણે બનશે CH3 CH3 અને OH તો આ આપણા માટે સંયોજન શું બનવાનું કે બેન્ઝાઇલિક આલ્કોહોલ તો બેન્ઝાઇલિક આલ્કોહોલ જે છે એમાં OH સમૂહ ધરાવતો કાર્બન 1 2 અને 3 સાથે જોડાયો તો આપણે શું લખી શકીએ તૃતીય બેન્ઝાઇલિક આલ્કોહોલ આ પ્રમાણે લખી શકીએ ને એનું IUPAC નામ લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થશે 3 એમાં એક અને બે નંબરના કાર્બન એટલે કે બે નંબરના કાર્બન પર ફિનાઇલ અને ઓલ છે તો IUPAC નામ 2 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ કે આ પ્રમાણે બેન્ઝાઇલિક આલ્કોહોલ આવે હવે એના પછી હજુ એક વર્ગીકરણ છે sp2 સંકરણના આધારે વર્ગીકરણ CsP2 OH ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ એમાં એક નંબર વિનાઇલિક આલ્કોહોલ
કે વિનાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો જો કે OH આપણને ખબર પડી જશે. બીજું સ્ટેપ તો કે OH સમૂહ ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવતો હોવો જોઈએ? sp2. અને sp2 સંકરણમાં કાર્બન દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ. તો કે આ પ્રકારના જે પણ આલ્કોહોલ છે એ વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખાય છે. તો આ સાઈડ આપણે કાર્બન લખી શકીએ, બરાબર. હવે આ કાર્બન પર કેટલા બંધ છે? તો કે 1, 2 અને 3. તો કે એક હાઇડ્રોજન આવી શકે, બરાબર. આ સાઈડ આપણે બે બંધ લખેલા છે તો બે હાઇડ્રોજન આવી શકે. તો આ સંયોજન જે છે એ આપણા માટે શું બનશે? તો કે વિનાઇલિક આલ્કોહોલ, વિનાઇલિક આલ્કોહોલ. હવે આપણે વ્યાખ્યા લખીએ તો વ્યાખ્યા કેવી રીતે લખી શકાય? કે OH સમૂહ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય છે તેને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે એનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં આપણે આ ભાગ ઉપર એક સી, જે સી અને એચ લખીએ, તો આ સંયોજન આપણા માટે આ પ્રમાણે બનશે: CH2 ડબલ બોન્ડ CHOH. તો આ સંયોજન આપણે શું કહેવાય? તો કે વિનાઇલિક આલ્કોહોલ. IUPAC નામ શું બનશે? તો કે બે કાર્બન હોય તો કે ઇથેન ફિક્સ થઈ ગયો. એમાં આપણે જોઈએ આ 1 નંબર અને 2 નંબર કટ કરીએ તો ક્રિયાશીલ સમૂહ આ સાઈડ નંબર અહીંયા છે 5. તો ઇથેન બરાબર છે 1 in 1 mole લખી શકીએ. 1 in 1 mole કે જે આપણા માટે શું બનશે? વિનાઇલિક આલ્કોહોલ. બીજું એક ઉદાહરણ જોઈએ તો કે આ જે એક બંધ છે એમાં આપણે CH3 લખીએ. તો CH2 ડબલ બોન્ડ CH3 અને OH આ પણ આપણા માટે શું બનશે? વિનાઇલિક આલ્કોહોલ. પણ આ ભાગમાં આપણે જોઈએ OH સમૂહ ધરાવતો કાર્બન કેટલા સાથે જોડાયેલ? 2. તો કે દ્વિતીયક થશે, બરાબર. IUPAC નામ શું બનવાનું? કે 1 2 3. 3 એટલે શું લખી શકીએ? કે પ્રોપેન, બરાબર. હવે અહીંયાથી બે ભાગ કરીએ કે ક્રિયાશીલ સમૂહ બીજા નંબરના કાર્બન પર અને નંબર બંને સાઈડથી આપી શકીએ કે 1 2 2 mole થઈ જશે આ સાઈડથી 1 2. તો કે 2 mole જ થવાનું. તો બીજા નંબરના કાર્બન પર ઇન અને ઓલ, તો કે 2 in 2 all. તો આ પ્રમાણે આ સંયોજનનો IUPAC ના 2 નંબર કે ફિનોલનું વર્ગીકરણ અને ફિનોલના વર્ગીકરણમાં આપણને એક જ વર્ગીકરણ આપેલું છે. તો એ છે 1 નંબર કે OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ, કે જેવી રીતે આપણે આલ્કોહોલમાં OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ જોયું હતું, તો એ જ પ્રમાણે અહીંયા વર્ગીકરણ આપેલું. ચલો ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH ફિક્સ થઈ ગયું. કે આ પ્રમાણે સંયોજનમાં એક જ OH સમૂહ આવેલો હોય તો એને મોનોહાઇડ્રિક ફિનોલ કહેવાય. આ શું થાય? કે મોનો હાઇડ્રિક ફિનોલ, બરાબર. આગળ આપણે જોઈએ તો કે એમાં 2 OH સમૂહ આવેલા હોય તો OH તો એ આપણા માટે બનશે ડાયહાઇડ્રિક ફિનોલ. એવી જ રીતે 3 OH સમૂહ આવેલા હોય તો એ આપણા માટે પોલી હાઇડ્રિક ફિનોલ અથવા ટ્રાઈ હાઇડ્રિક ફિનોલ બનશે. OH અને OH, બરાબર. તો આ આપણા માટે ટ્રાઈ હાઇડ્રિક ફિનોલ બને છે. IUPAC નામ લખ્યું તો ફિનોલ બરાબર છે 2 હાઇડ્રોક્સી ફિનોલ. આ 2
फॉर डायहाइड्रोक्सी फिनोल एनु IUPAC नाम IUPAC नाम ने काउंस में बताइए तो के अथवा इन्हें आप प्रमाण लिखी सको 1-2 बराबर डायहाइड्रोक्सी बेंजीन पर लिखी सकाए बराबर तो 1-2 डाई हाइड्रोक्सी बेंजीन इनो IUPAC नाम से आ IUPAC नाम से बनवाना तो के 1-2-4 ट्राई हाइड्रोक्सी बेंजीन तो आ प्रमाणे फिनोल वर्गीकरण यहां आपने ए ओएच समूह की संख्या ना आधारे આપેલો હતો હવે 3 નંબર છે ઇથરનું વર્ગીકરણ ઇથરના વર્ગીકરણમાં આપણને બે વર્ગીકરણ આપેલા છે એક સમમિતીય ઇથર સમમિતીય ઇથર અને બે નંબર છે અસમમિતીય ઇથર તો કે સમમિતીય ઇથરમાં શું હોય તો કે ઇથરનું બંધારણ આપણે કે આ પ્રમાણે દર્શાવેલું ઓક્સિજન પરમાણુ વચ્ચે હોય આ સાઈડ આપણે R અને R 1-2 આ પ્રમાણે લખતા હતા બીજું સ્ટેપ તો કે AR O અને AR લખતા હતા તો કે આ પ્રમાણે ઓક્સિજન ની બંને સાઈડ આલ્કાઇન અથવા ફિનાઇલ સમૂહ ની સંખ્યા સમાન હોય એ સમમિતીય ઇથર કહેવાય હવે જો વ્યાખ્યા લખીએ તો જે ઇથર માં ઓક્સિજન परमाणु ने बनने बाजू समान अल्काइल अथवा फिनाइल समूह आवेला होय ते इथर ने સમમિતીય ઇથર કહે છે ઉદાહરણ લઈએ કે ઓક્સિજન ઇથરમાં ફિક્સ કે આ એક ઓક્સિજન છે હવે જે બંને સાઈડ આલ્કાઇલ સમૂહની સંખ્યા સમાન હતી લખીએ આલ્કાઇલ ની શરૂઆત આપણે ક્યાંથી કરી તો કે આ પ્રમાણે R એમાં એક CH3 પછી CH2 CH3 કે મિથાઇલ પ્રોપાઇલ આ પ્રમાણે આગળ જતું હતું तो शुरुआत में आपने CH3 लिखी CH3 बनने साइड अल्काइल समूह की संख्या समान तो ये शू बन से सममितीय इथर ओ आ साइड CH2 CH3 CH2 CH3 तो आ प्रमाणे शू बन से सममितीय इथर तो आ प्रमाणे सममितीय इथर ना आपने बे उदाहरण लखेला हवे IUPAC नाम शू बने तो जो के इथर में ऑक्सी प्रत्यय लागे કે આ મિથોક્સી મિથેન IUPAC નામમાં જો આપણે આ ટોપિક સરળતા જોશું આ છે ઇથોક્સી ઇથેન IUPAC નામ ઇથોક્સી ઇથેન કે જે આપણા માટે શું બનશે સમમિતીય ઇથર હવે ફિનાઇલ સમૂહની વાત કરીએ કે ઓક્સિજનની બંને સાઈડ આપણે ફિનાઇલ સમૂહ લખીએ તો કે ઓ આ સાઈડ બેન્ઝીન ને આ સાઈડ પણ બેન્ઝીન લખીએ તો આ સંયોજન જે છે એ સમમિતીય ઇથર કહેવાય અને IUPAC નામ શું બનશે ફિનોક્સી બેન્ઝીન આ ફિનોક્સી બેન્ઝીન IUPAC નામ થાય તો આ પ્રમાણે સમમિતીય ઇથર માં આપણે ટોટલ 3 ઉદાહરણ જોયા હવે બીજો વર્ગીકરણ છે અસમમિતીય ઇથર બે નંબર તો અસમમિતીય ઇથરમાં આપણે જોઈએ કે ઓ R1 R2 આ પ્રકારના સંયોજનો આવી શકે R O અને AR પ્રકારના સંયોજનો આવી શકે
तो हवे आपणे जोईए के जे ईथर में ऑक्सीजन परमाणु नी बन्ने बाजू असमान अल्काइल अथवा फिनाइल समूह आवेला होय छे तेने असममितीय ईथर कहे ईथर कहे छे। तो हवे आपणे एना उदाहरण जोईए। उदाहरण मां के ऑक्सीजन छे आसे असमान अल्काइल समूह के एक साइड आपणे CH3 लखीए ने बीजी साइड CH2 CH3 लखीए तो आ संयोजन आपणा माटे शुं बनशे असममितीय ईथर। तो के IPS नाम जोईए तो के ओछा कार्बन मां ऑक्सी एड करवानो आवे अने अल्काइल तो आ नाम बनशे मिथॉक्सी ईथेन के जे असममितीय ईथर बनशे। आगळ आपणे जोईए O CH2 CH2 CH3 આસે CH2 અને CH3 તો એક સાઈડ બે કાર્બન બીજી સાઈડ ત્રણ એક સાઈડ આપણે જોઈએ તો કે ઇથાઇલ બીજી સાઈડ પ્રોપાઇલ થઈ ગયો તો કે અહીંયા અસમમિતીય ઇથર નું IPS નામ કઈ રીતે થાય કે મિથોક્સી પ્રોપાઇલ એ સોરી ઇથોક્સી બે કાર્બન ઇથોક્સી પ્રોપાઇલ આ પ્રમાણે આ અસમમિતીય ઇથર થાય। હજુ એક આપણે ઉદાહરણ લઈએ ROAR પ્રમાણે કે એક સાઈડ CH3 લખીએ O અને એરાઇલ કે બેન્ઝીન ચક્ર આ પ્રમાણે કે આ આપણા માટે શું બનશે તો કે મિથોક્સી ને આ બેન્ઝીન કે મિથોક્સી બેન્ઝીન આ પ્રમાણે અસમમિતીય ઇથર માં આપણે ત્રણ ઉદાહરણ